नोबेल प्राइज ની જાહેરાત કરનાર રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ કેમિસ્ટ્રી ક્ષેત્રે ડેવિડ મેકમિલન અને બેન્જામિન લિસ્ટને નોબેલ પ્રાઇઝ આપવામાં આવશે. ડેવિડ મેકમિલન અને બેન્જામિન લિસ્ટ અસીમિત ઓર્ગેનોકેટલિસિસના વિકાસ માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયો છે. આ બંને વૈજ્ઞાનિકોની શોધથી અણુઓના નિર્માણ કાજે ઉપકરણ બનાવવા માટેના દ્વાર ખુલ્યા છે. તો ઓર્ગેનોકેટલિસિસ એક અસાધારણ ગતિથી વિકસિત થયું છે. ડેવિડ મેકમિલન અને બેન્જામિન લિસ્ટની આ શોધને કારણે હવે વૈજ્ઞાનિકો નવા ફાર્માસ્યુટિકલથી માંડીને અણુઓ વધારે સારી કુશળતાથી બનાવી શકે છે, જે સોલર કોશિકાઓમાં પ્રકાશને પકડી શકે છે. નોંધનીય છે, આ પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સ્વીડિશ શોધક આલ્ફ્રેડ નોબેલની 5મી પુણ્યતિથિથી દર વર્ષે 10 ડિસેમ્બરે આપવામાં આવે છે. નોબેલે વિસ્ફોટક ડાયનામાઇટની શોધ કરી હતી. તેની શોધનો ઉપયોગ યુદ્ધમાં થતો હોવાથી તેઓ ખૂબ જ દુઃખી હતા, જેના પ્રાયશ્ચિત રૂપે તેમણે તેમની ઈચ્છામાં નોબેલ પુરસ્કારોની વ્યવસ્થા કરી. તેમણે પોતાની વસિયતમાં લખ્યું કે તેમની મોટાભાગની સંપત્તિ એક ફંડમાં રાખવામાં આવે અને તેના વાર્ષિક વ્યાજને માનવજાતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારને પુરસ્કાર તરીકે આપવામાં આવે. રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ.